ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણીના પરઘમ વાગી ચૂક્યા છે. તેવામાં 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 7 લાખ મતની લીડથી જીતાડવા દભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતર્યા છે અને છેલ્લા 2 દિવસથી 10 ઉપરાંત તાલુકા પંચાયતની સીટ ઉપર મોદીનો પરિવાર સભા યોજી જસુભાઈ રાઠવાને જીત અપાવવા હાકલ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચડ્યા છે. પ્રચાર શરૂ કરી દેવાયો છે. ડભોઈ વિધાનસભા છોટાઉદેપુર લોકસભામાં આવતી હોય ત્યારે ડભોઈ વિધાનસભાના તાલુકા પંચાયત દીઠ પ્રચારનો પ્રારંભ ભાજપ દ્વારા શરૂ કરી દેવાયો છે. છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી 1 લાખ ઉપરાંત માટેની લીડ આપવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં 10 ગામોમાં ફરી મોદીનો પરિવાર સભા યોજી પ્રચાર કરી રહ્યા છે. આજે ડભોઈના જૂની માંગરોલ ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સંયોજક શશિકાંત પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, મહેશભાઈ પટેલ દાજીની ઉપસ્થિતિમાં કાર્યકરોને વધુમાં વધુ મત અપાવી જસુભાઈ રાઠવાને વિજય બનાવવા હાલક કરી હતી. તાલુકાના ચાંદોદ, તેંતરા, જૂની માંગરોળ, વડજ, વઢવાણા સહિતના ગામોમાં મોદીનો પરિવાર સભા યોજી હતી. જૂની માંગરોળ ગામના આગેવાન સંજયભાઈ ઠાકોર, પ્રિતેશ ઠાકોર, જિજ્ઞેશ ઠાકોર સહિત આગેવાનો દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું સ્વાગત કરી તેના આહવાનને જીતી લઈ જસુભાઈ રાઠવાને જીતાડવા બાંહેધરી આપી હતી. વિજય બારોટ, JDS TV, ડભોઈ.